જ્યારે પણ કોઈ દર્દીને અમે મણકાના ઓપરેશન માટે કહીએ છીએ તો તેઓ અમને ખાસ કરીને પૂછે છે કે સર દૂરબીનથી ઓપરેશન ન થઈ શકે તો દોસ્તો દૂરબીનથી જે ઓપરેશન છે તેના સૌથી મોટા ત્રણ ઇન્ડિકેશન છે તેમાં સૌથી પહેલું છે કે ફક્ત પગનો દુખાવો થતો હોય ગાદી ખસી ગયેલી હોય અને કોઈપણ દર્દીને ફક્ત જો પગનો દુખાવો થતો હોય તો તેમાં દૂરબીનથી મતલબ કે એન્ડોસ્કોપથી ઓપરેશન થઈ શકે છે તેની સાથે કમરનો દુખાવો ન હોવો જોઈએ કારણ કે જો કમરનો દુખાવો ખૂબ જ વધારે હોય તો તેમાં દર્દીને બીજા ઓપરેશનની મતલબ કે કદાચ સ્ક્રૂ નાખવાની જરૂરત પડી શકે છે અને એન્ડોસ્કોપ મતલબ કે દૂરબીનથી ક્યારેય પણ સ્ક્રૂ નાખવાનું ઓપરેશન નથી થઈ શકતું બીજી વસ્તુ કે દર્દીને આઈડિયલી એલ થ્રી એલ ફોર કે એલ ફોર એલ ફાઈવ મતલબ કે ત્રીજા ચોથા કે પછી ચોથા અને પાંચમા મણકા વચ્ચેની ગાદી ખસી ગયેલી હોય તો આ બે જે લેવલ છે તે લેવલ પર એન્ડોસ્કોપી મતલબ કે દૂરબીનથી ઓપરેશન કરવું એકદમ આઈડિયલ છે જો એલ થ્રી એલ ફોરની ઉપર ક્યાંક ગાદી ખસેલી હોય મતલબ કે પહેલાં બીજા કે બીજા ત્રીજા કે પછી એલ ફોર ફાઇવની નીચે પાંચમાં અને તેની નીચેના મણકા કે ઘણી વખત પાંચમાં છઠ્ઠા મણકા કહેતા હોય છે તે જગ્યાએ ગાદી ખસેલી હોય તો તે દૂરબીનથી ક કરવું આઈડિયલ નથી અને તે અવોઈડ કરવું જોઈએ બીજા ત્રીજા મણકા વચ્ચે કે પહેલાં બીજા મણકા વચ્ચેનું ઓપરેશન હોય તો તે આઈડિયલી ઓપન કરીને જ કરવામાં આવે છે અને ત્રીજી વસ્તુ કે દર્દીને બોની ઇન્સ્ટેબિલિટી મતલબ કે મણકા જે છે તે ક્યારેય હલતા ન હોય કે મણકા એકબીજાની ઉપર ખસતા હોય ઘણી વખત આપણા એમઆરઆઈ રિપોર્ટમાં લખેલું આવે છે કે લાઇસિસ છે લિસ્થેસિસ છે જો એવી કોઈ તકલીફ હોય તો તેમાં એન્ડોસ્કોપથી ઓપરેશન ન થઈ શકે તેમાં સ્ક્રૂ નાખવા પડે છે અને આ ઇન્સ્ટેબિલિટીને બંધ કરવી મતલબ કે બંને મણકાને સરખી રીતે સ્ટેબલ કરી દેવા જરૂરી છે જે ઓપન કરીને અથવા તો મિનિમલી ઇન્વેઝિવ પદ્ધતિથી જ